નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ. મિત્રો, આપણે આગળ જે રાશિઓ જોઈ, આપણે છેલ્લે જોઈ સિંહ રાશિ, આજે આપણે જોઈએ કન્યા રાશિ. મિત્રો, જાન્યુઆરીની 24 તારીખથી તમારી શનિની પનોતી પૂરી થઈ. આ પછી થોડી રાહત જણાય, રાહત છે પણ આગળ તમારે તબિયતના મામલે થોડીક સંભાળ રાખવાની છે. પેટ, આંતરડું, હાર્ટ આને લગતી તકલીફો તમને આવે એમ છે જ, તો આની પર થોડું ધ્યાન રાખજો. નોકરીમાં બઢતી મળવાના ચાન્સીસો દેખાય છે, એમાં તમે આગળ જઈ શકશો. વેપારમાં પણ સારો ફાયદો મળે છે. ભૌતિક સુખમાં, ટૂંકમાં ભૌતિક સુખમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. સંતાનો સાથે મતભેદ ટાળજો. આ સમયમાં કદાચ સંતાનો તમારો વિરોધ કરે કે કંઈક એવી બાબતો બને કે જેમાં તમને તકલીફ પડે, તો એને ટાળવાની કોશિશ કરજો. જે ખુશી આપવા માટે તમે જાણીતા છો, સમાજમાં મેં ઘણા એવા માણસો જોયા છે કે જે જ્યાં જાય ત્યાં જાણે પેલું વાતાવરણ બધું હસતું થઈ જાય, એવામાં જો તમારી ગણના થાય તો તમે લોકોને સારી એવી ખુશી આપી શકશો આ સમયમાં. આની આગળ જઈએ તો 24/4/2020 વૈશાખ મહિનો શરૂ થતાં જ ધારેલા કામોમાં વિલંબ થવા માંડે. તમે જે નક્કી કરેલું કે ભાઈ આ કામ થઈ જશે, તો એમાં વિલંબ પણ થઈ શકે છે અને એ મોડું થઈ શકે છે, અને આ વિલંબ તમારા ટેન્શનમાં થોડોક વધારો કરે. પણ ડરવાની જરૂર નથી, ડરશો તો તમે ટેન્શનમાં ખોટું કામ કરશો, તો ડરતા નહીં. આ સમયમાં વ્યાજના ચક્કરમાં નહીં પડતા. પૈસા પડ્યા છે તો લાવું, વ્યાજે આપી દઉં, નથી તો વ્યાજે લઈ આવું, એવા કોઈ કામ નહીં કરતા. નહીં તો તમે પૈસા ગુમાવશો, ક્યાં જે લાવશો તે વેડફાઈ જશે અને પાછા ભરી નહીં શકશો. આ સમય એવો આવે છે કે તમારે તમારી જરૂરિયાત ઓછી કરવી પડે. જે જરૂરિયાત છે એને કદાચ તમારે બ્રેક મારવી પડે, ઓછી કરવી પડે. તો આપણે સાવચેતીથી ચાલીશું તો આપણે આ તકલીફ નહીં પડે. આ સમયમાં આકસ્મિક ધનલાભ થાય એવું પણ દેખાય છે. રાજકારણી અને ખેડૂતો આ લોકો માટે આ સમય સારો રહેશે. આના પછી 23/5/2020 જેઠ મહિનાની શરૂઆત થાય છે. મહિનાનો પ્રારંભ તમને નાના ભીડમાં લઈ જાય, પણ ક્યાંક ને ક્યાંક રસ્તો નીકળી જશે, તેમાંથી તમે બહાર તો નીકળી જશો. આ સમયમાં એક જાતનો મનમાં ભય અને ચિંતા, એનું એક આવરણ આવી જાય કે હવે શું થશે, હું શું કરીશ, આ તમારી સામે ચોક્કસ આવવાનું છે. આ સમયમાં કોઈકની સાથે હરીફાઈ કરશો તો એમાં તમે વિજયી થશો, તો આની પર બી થોડું ધ્યાન આપજો. જેઠ મહિનો નીકળી જતાં 22/6/2020 અષાઢ મહિનાનો પ્રારંભ થશે. અષાઢ માસનો પ્રારંભ થતાં જ આ સમય તમારા સાચવેલા જે સંબંધો હતા, તમે દુનિયામાં કોઈની સાથે સંબંધો સારા રાખ્યા જે છે, એ બધા સંબંધો તમને બહુ સરસ રીતે મદદરૂપ થશે. તે વખતે તમારી જે અગવડ છે તેમાં તમારા મિત્રો, તમારા સંબંધીઓ, તમારા વેપારીઓ, તમારા માણસો તમને કામ લાગશે, અને માનસિક તણાવ ધીમે ધીમે દૂર થતો જાય, તમારા મનમાં રહેલો ભય પણ ઓછો થઈ જાય. આવા સમયે સકારાત્મક વિચારો ખૂબ સરસ રીતે આપણને સપોર્ટ કરે છે. લોન બોન લીધી હોય તો એમાં તમને થોડીક રાહત જણાશે. લગ્ન જીવનમાં પણ સુધારો થતો હોય એવું લાગે, પતિ પત્નીના સંબંધો સુધરતા જાય. આના પછી આવશે શ્રાવણ. શ્રાવણ શરૂ થશે 21/7/2020. મિત્રો આ એક ધાર્મિક મહિનો છે જેમાં આપણે ધર્મ કર્મ કરીએ છીએ, પણ આ મહિનાની શરૂઆત જેના કારખાના છે, જેની ફેક્ટરીઓ છે, તેઓને આ મહિનામાં નવા કામ મળવાની શરૂઆત થાય. જે આટલો સમય બ્રેક લાગેલી એમાં આપણે નવા નવા કામો મળે ને એમાં આપણે આગળ જઈ શકીએ. વાહનની ખરીદીનો પણ યોગ બને, કોઈ નવું વાહન લેવાના યોગ પણ બની શકે છે. તમારા જૂના સંબંધો ફરી તાજા થાય અથવા કરવા પડે, બંને થશે. કોઈને તમારી જરૂરિયાત છે તો એ તમારી પાસે આવશે, તમારે કોઈની જરૂરિયાત પડશે તો તમારે પણ જવું જોઈએ, પણ આ સંબંધો તમને નફો આપી જશે. ધાર્મિક કાર્યોમાં થોડો ખર્ચ થાય, પ્રવાસ કરવો પડે, ધંધા અર્થે અથવા બીજી રીતે ક્યાંક હરવા ફરવા જવાનું થાય, ધાર્મિક યાત્રા પણ થઈ શકે. આ શ્રાવણ મહિનામાં ધાર્મિક યાત્રાઓ પણ આપણે કરતા હોઈએ છીએ. પણ આ મહિનામાં એક વસ્તુ ઉપર ધ્યાન રાખજો, વાહન ચલાવતા સંભાળજો. વાહન ચલાવવામાં તમને કંઈક તકલીફ છે, કંઈ અડચણ આવે, કંઈક ઈજા થાય એવું દેખાય છે, તો એમાં ધ્યાન રાખજો. તો મિત્રો, 20/8/2020 ભાદરવાની શરૂઆત થશે. આ સમય
તમારા માટે થોડુંક સંભાળીને ચાલવાનું રહેશે મિત્રો. આ સમયે કોર્ટ કેસ અથવા સરકારી કાર્ય, કાયદાકીય કોઈ પણ કામમાં સાચવીને રહેવું, આ કામમાં તમને હાર મળે એ વસ્તુ અવશ્યપણે દેખાય છે. કોઈ કાયદાકીય ગૂંચ ઊભી નહીં કરતા, કેમ કે ગ્રહમાં એવા છે કે તમે કોઈ કાયદાકીય ગૂંચ ઊભી કરો એવું બની શકે. જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં છે એ લોકોને સારો એવો લાભ મળી શકે છે, નવા કામો મળે, ઇમ્પોર્ટ કરો તેમાં પણ ફાયદો, કંઈક બહાર મોકલો કોઈ માલ સામાન એક્સપોર્ટ કરો તો એમાં પણ તમને ફાયદો મળે છે. નોકરીવાળાઓને સારું પ્રમોશન, પ્રમોશન નહીં મળે તો સારું બોનસ ડિક્લેર થાય એમાં તમને ફાયદો મળી શકે છે. પરંતુ કાયદાકીય, જે મેં કીધું, એવી કોઈ ગૂંચ ઊભી નહીં કરતા અને જેમાં ફસાવાનો વારો ન આવે એનું પૂરતું ધ્યાન રાખજો. તો આના પછી 18/9/2020 અધિક આશોની શરૂઆત થાય છે. મિત્રો, આ મહિનામાં તમારી પવિત્રતા અને ઈમાનદારીની પરીક્ષા ચોક્કસપણે થશે. ભગવાન પરીક્ષા લેશે આ સમયમાં કે તમે કેટલા ઈમાનદાર છો, તમે કેટલા પવિત્ર છો. આ સમયમાં ખોટા માણસો, તમારી પાસે સ્વાર્થી લોકો એવા ખોટા કામ કરાવવા આવશે કે તમને પૈસાની લાલચ લાગે અને તમે ખોટું કામ કરી દો, તો આ પરીક્ષામાં પાસ થજો. આવું કામ કરશો તો ચોક્કસ જેલ જવું પડે એવા પણ યોગ બને છે, તો આનાથી દૂર રહેજો. ઈમાનદારી અને પવિત્રતા સાઈડ કરીને પૈસો કમાવવાની આશા રાખતા નહીં તો એમાં તમને તકલીફ પડે. આપણામાં પેલી કહેવત છે, અતિ લોભે પાપનું મૂળ. તો એવું ન થઈ જાય કે જેમાં આપણે પાપકર્મ કરીએ, પૈસાની લાલચમાં લોભ આવે આપણને, આપણે એમાં કંઈક ખોટું કામ કરી બેસીએ જે આપણને નુકસાન કરે. જો તમે સત્યતાથી ચાલશો ને આવી કોઈ અડચણ આવશે તો પરિવાર તમારી સાથે ઊભો રહેશે, નહીં તો પરિવાર પણ સાથે નહીં ઊભો રહે, એ પણ તમારે યાદ રાખવાનું છે. નવા નવા કાર્યોની ઓફરો આવે, પૈસો કમાવાનો ચાન્સ પણ મળશે, પણ મેં કીધું એમ ખોટું નહીં કરતા. જૂની ઓળખાણો જે છે તમારી તે તમને કામ આપશે. ધાર્મિક કાર્યોમાં આગળ પડીને ભાગ લેજો અને કંઈક નાનો મોટો ખર્ચો ધાર્મિક કાર્યમાં થશે તે કરજો. આના પછી મિત્રો, તારીખ 17/10/2020 ઓક્ટોબર મહિનો વહેશે અને આસોની નવરાત્રિ, માતાની નવરાત્રિનો પ્રારંભ થશે. મિત્રો, આ સમય તમને તબિયતમાં દગો આપે છે અને તબિયત તમારે ચોક્કસ સાચવવી પડશે આ સમયમાં, નહીં તો એક તરફ કામ હશે, લાભનો સમય હશે અને તમારી તબિયત તમને ધોકો આપે. અને એક બાજુ જવાબદારીઓ વધતી જશે, દિવાળી આવશે, લોકોના પેમેન્ટ કરવાના હશે, કામ કરવાના હશે, નોકરી કરતા માણસોએ વ્યવસ્થિત કામ કરવા પડશે, આ બધું થશે, તો એમાં પણ તમારે ધ્યાન આપવાનું છે અને એનાથી પણ બચીને ચાલવાનું છે. જે લોકો વિદેશથી જોડાયેલા તે લોકોને વિદેશથી આકસ્મિક લાભ થવાનો પૂરેપૂરો ચાન્સ છે. આ વર્ષમાં રાજકારણ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળે એમ છે. મિત્રો, આ વર્ષ તમારા માટે થોડી ઊંચ નીચ લઈને આવ્યું છે, પણ એકંદરે જો કાળજીપૂર્વક ચાલશો અને ઈમાનદારીથી ચાલશો તો ક્યાંય કોઈ તકલીફ આવતી નથી. મિત્રો, આજનું મારું આ રાશિ ભવિષ્ય તમારા માટે એક લાઈફ સપોર્ટ સિસ્ટમ જેટલું કામ કરશે. ભલે તમે બીજા બહુ બધાના જોયા હશે, બધા કહે છે ભાઈ આ રાશિ આટલા સમયમાં ઉપર ચાલી જવાની, આમ થઈ જવાનું છે, આ દિવસો બદલાઈ જવાના છે, આ છે તે છે, બધું જ આવે છે. મેં કોઈ દિવસ કોઈ રાશિ માટે એવું ખરાબ સાંભળ્યું જ નથી યુટ્યુબ પર કે ભાઈ આ રાશિને તકલીફ આવવાની છે, કંઈ જ નહીં. બહુ જોઉં જ, કદાચ 4 વિડીયો શોધીને મળે તમારા માટે. બાકી બધા એમ જ કહી કે ભાઈ ફલાણી રાશિ બસ આ સમય પછી આ યોગ, આમાં આટલો ઉપર ચાલ્યો જશે, આટલો કમાઈ જશો, અચાનક લાભ, બહુ મોટા ફાયદા, બધું નથી. મેં તમને જે કીધું એની પર ધ્યાન આપજો અને સેવ કરી રાખજો તમારો વિડીયો, અને જ્યારે જ્યારે જે ઘટનાઓ ઘટે એની સાથે મેળવજો, તમને ચોક્કસપણે યાદ આવશે કે ના આમાં જે કીધું છે એ જ અમારી સાથે થઈ રહેલું છે. મિત્રો, મિત્રો હાલ જે દુનિયાની પરિસ્થિતિ છે એને લઈને આ ભવિષ્ય કથન મેં કીધું એમ તમારા માટે એક લાઈફ સપોર્ટ સિસ્ટમનું કામ કરશે. કેમ કે આજે દુનિયાનું આર્થિક ભવિષ્ય બધું અદ્ધરતાલ છે, તો આ પ્રમાણે ચાલશો તો હું એવું માનું છું કે તમને ચોક્કસ એમાં ફાયદો મળશે, એક એવી મદદ મળી જશે તમારા જીવનમાં કે જે તમને ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા અટકાવશે. હવે મિત્રો, આપણે દરેક વિડીયોમાં જેમ હું ઉપાય આપું છું એમ તમારા માટે કન્યા રાશિ માટે હું ઉપાય આપું. તો કન્યા રાશિવાળા માટે ખાસ બુધની રાશિ છે, તો બુધ એ પક્ષી છે,
મગ રાત્રે થોડા મગ પલાળો અને સવારે પક્ષીઓને ખવડાવવાની શરૂઆત કરો, બહુ સરસ ફાયદો થશે. બીજું, નાની નાની દીકરી કન્યા એ બહુ છે, આપણે જે માતા જમાડીએ છીએ, ગોયની જમાડીએ છીએ, કુમારિકા જમાડીએ છીએ, તે નાની નાની દીકરીઓને મીઠી વસ્તુ આપો, મીઠું દૂધ પીવડાવો. જેની કુંડળીમાં 3, 8, 9, 10 અને 12 સ્થાનમાં બુધ છે તેવા માણસોએ બુધવારે અવશ્ય લીલા મગનું દાન કરવું જોઈએ અને બુધવારે લીલા મગ ખાવા જોઈએ નહીં. બધા તમને ખવડાવે છે, હું ના કહું, બુધ તમારો ખરાબ છે, મગ ખાશો તો ઓર બુધ, બુધવારે નહીં ખાવ, બાકીના દિવસે તમે ખાઈ શકો છો. જેના જેના બહેનો સાથેના સંબંધ બગડી ગયા છે તે લોકોએ અવશ્ય આ સમયમાં બહેનો સાથેના સંબંધ સુધારી લેવા. આ સમય તમારા માટે બહેન સાથે સંબંધ સુધારવાનો છે અને જે સંબંધો તમે સુધારશો એનાથી તમને એવા લાભ મળશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. તો જેના સંબંધો બગડેલા છે એ લોકોએ અવશ્ય સુધારી લેવા. જેની કુંડળીમાં બુધ અને રાહુ ભેગા હોય તેવા માણસોએ એક લીલો તરોફો લઈ જઈ ના મંદિરમાં જ ખોલી અને ભગવાનને તરોફાનો અભિષેક કરો. આ પણ બુધ અને રાહુ જેના માટે કુંડળીમાં ભેગા હોય એવા માટેનો એક બહુ સરસ ઉપાય છે. હિજડો એ બુધનું પાત્ર કહેવાય છે. બુધ નપુંસક ગ્રહ છે, હિજડો નપુંસક માણસ છે, તો એને દાન કરવું એ પણ તમારા માટે ખૂબ સારું ફળ આપશે. તો મિથુન રાશિ અને કન્યા રાશિ આ બે રાશિવાળાએ ક્યારેય પણ હિજડાનું અપમાન તો કરવું જ નહીં. હું તો કહું દરેક માણસે કોઈએ હિજડાનું અપમાન નહીં કરવાનું. બુધ એ બુદ્ધિ છે, બુધ ભણતર છે, બુધ બેન દીકરી છે, બુધ એ આપણો નોકરી ધંધો અને વેપાર છે, માટે હિજડાનું અપમાન નહીં કરો. એને ક્યાંક કંઈક આપો, નહીં આપી શકો તો હાથ જોડીને આશીર્વાદ માંગી લો કે માસી અમારી પાસે નથી, તમે આશીર્વાદ આપો, એ તમને આપશે, તમને હેરાન નહીં કરે. પણ લોકો એને હેરાન કરે છે એટલે લોકોના મોઢે બદદુઆઓ નીકળતી હોય છે. તો ક્યારે પણ એમનું અપમાન નહીં કરો અને એમને હેરાન નહીં કરો, એમને દાન આપો, એમના આશીર્વાદમાં ખૂબ સરસ ફળ મળે છે. તો મિત્રો, આ તું કન્યા રાશિનું ભવિષ્ય. ફરી મળીએ નવી રાશિ સાથે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. નમસ્કાર મિત્રો.